वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમું તરંગ બીજું ભગવાન શ્રી હરિ વર્તાલમાં બિરાજમાન છે। રામનવમી હરિજયંતીનો સમયો અદ્ભુત 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 ઉજવાયો। એક મહિના કરતાં વધારે સમયથી આ કથા ચાલતી હતી। આપણને અહોભાવ થાય, આશ્ચર્ય લાગે, આટલી બારીક કથા સદગુરુ આધારાનંદ સ્વામી યાદ રાખે અને લખે। રાજા અને મહારાજાઓના ઇતિહાસમાં પણ આવી નોંધ નથી લેવાની। એટલા માટે તો રાજાઓના રાજા, ઈશ્વરોના ઈશ્વર, અવતારોના અવતારી, કારણના કારણ ભગવાન સ્વામિનારાયણ છે। નોતી દીઠી નોતી સાંભળી રે, આવી રીત પ્રભુએ પ્રગટાવી। હવે આ ઉત્સવ પૂરો થયો છે દાદા, દસમનો દિવસ આવ્યો છે। કેટલા સમયથી વિચારો, આ દસમી દેખાતી જ નહોતી। આધારાનંદ સ્વામી આગળ નોંધ લે છે। હરિજન કો વડતાલ મેં સુખ દિયે અપાર, બેર બેર હરિ આઈ કે લિખતન આવત પાર। તે સે હી ગામ ડભાન મે જે તલપુર હે જોય, શ્રીનગર મે આઈ કર બેર બેર રહે સોય। શ્રીહરિએ વારંવાર વડતાલમાં આવીને હરિભક્તોને અપાર સુખ આપ્યું હતું। એવી જ રીતે આ વખતે પણ શ્રીહરિએ શ્રીહરિજયંતીનો ઉત્સવ કરી અપાર સુખ આપ્યું। એ કેવું સુખ હતું? લિખતન આવત પાર, લખવાથી તેનો પાર ન આવે એવું એ સુખ છે। એવી જ રીતે ડભાણ, જેતલપુર, શ્રીનગરમાં વારંવાર આવીને શ્રીહરિ રહ્યા હતા। કેટલાક ઉત્સવ કચ્છમાં કર્યા અને ઘણા ઉત્સવો સોરઠમાં કર્યા। સૌથી અધિક તો ગઢપુરમાં દિન પ્રતિદિન શ્રીહરિએ ઉત્સવ કર્યા। એ સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કે ધોરે, સમયા રંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું દીધું રે। ગઢપુરની એ પાવન ધરતીને વંદન કરીએ। આ પૃથ્વી પર મહારાજ છપ્પૈયામાં પ્રગટ થયા, અયોધ્યામાં લીલાઓ કરી, વનમાં વિચરણ કર્યું, પીપલાણામાં દીક્ષા લીધી, જેતપુરમાં ગાદી ગ્રહણ કરી, વડતાલમાં પોતાની મૂર્તિ પધરાવી, પણ પોતાનું ઘર માનીને 29 વર્ષ સુધી જો રહ્યા હોય ને તો કઈ ભૂમિ ઉપર? ગઢડાની ભૂમિ।
આ ઘરડાની ભૂમિમાં હવે જે થોડા દિવસમાં આપણને દર્શન થશે ને, એનો જે વિકાસ થશે ને, તમે બધા આ ગાથાઓ સાંભળશો, તમે બધા દર્શન કરશો. ગઢપુરમાં હમણાં થોડા સમયથી 2-4-5 દિવસથી જ બસ મહાન સેવા કાર્યોની શરૂઆત થઈ છે. વિકાસની વિવિધ વાતો આપણને નિત્ય સાંભળવા મળશે પૂજ્યપાદ ગુરુજી તેમજ સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, વર્તમાન ગાદીપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમના માર્ગદર્શન હેઠળ એટલું સુંદર મજાનું અદ્ભુત હવે કાર્ય શરૂ થયું છે. ગઢપુરમાં મહારાજે દિન પ્રતિદિન ઉત્સવો કર્યા તે ક્યાંથી લખી શકાય. સુરતના ભક્તોએ ચૈત્ર સુદ 9મી-10મી દિવસે વડતાલમાં શ્રીહરિને સંતોને જમાડવા માટે વિવિધ પ્રકારની રસોઈ કરાવી. અત્યારે જે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે તેની આગળના ભાગમાં જે રમણીય ચોક છે તેમાં સુંદર રંગોળી પુરાવી હરિભક્તોને ખૂબ પ્રેમ હતો. ફળ સાથેના કેળના સ્તંભ રોપાવી સુંદર બાગ બનાવ્યો. ઉપરના ભાગમાં ચંદની ખેંચાવી હતી. સાંભળજો બધા ભક્તો કેવું સુંદર વર્ણન છે. આપ સર્વે ભક્તોને જણાવવાનું, આપણો પંચાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. હવે એક એક દિવસ નજીક આવી રહ્યા છે. આપણે બધાએ મન મૂકીને તનતોડ સેવા કરી મહારાજ ગુરુજી દાદા ગુરુજી સંતો ભક્તોનો રાજીપો લેવો છે. ઉત્સવ છે ને દાદા, એ અવસર છે. કહેવાય છે ને કે નાણું મળે ટાણું ન મળે. સેવા કરવાનો અવસર એટલે ઉત્સવ, રાજીપો મેળવવાનો અવસર એટલે ઉત્સવ, ભીડો ખમવાનો અવસર એટલે ઉત્સવ. ઉત્સવમાં બહુ ભીડો વેઠવો પડે, બહુ સહન કરવું પડે, બધાના રંગ ઓરિજિનલ દેખાય આવે દાદા. જે જેવા હોય ને એ બધા દેખાય આવે. ઉત્સવમાં ભીડો વેઠવાનો થાય, સહન કરવાનું થાય, સેવા કરવાની થાય, ત્યારે જેના અસલી રૂપ હોય ને દેખાય આવે. અને ત્યારે જેની જે સાચી સેવા હોય ને એવી મોટી કમાણી કરે, એવી મોટી કમાણી કરે. આપણા સત્સંગની કેટલી બધી કથાઓ ગાથાઓ છે. વાલા ભક્તો કહેવાય એ માગું છું, આ લોયાધામના પીવડા મહારાજ એમનો પંચાબ્દી મહોત્સવ, મહાન બ્રહ્મનિષ્ઠ દાદા ગુરુજી એમની સ્મૃતિનો અમેરિકાનો સૌથી પહેલો, અને આવી રીતે પૂજ્યપાદ ગુરુજી બે ઉત્સવો કર્યા હતા એટલે સદગુરુ સ્મૃતિ 3 મહોત્સવ, આ બંને ઉત્સવ આવી રહ્યા છે. સંતો વિવિધ પ્રકારના આયોજનો કરી રહ્યા છે. આપ સર્વે ભક્તો શ્રવણ કરો, કેળના સ્તંભ રોપાવ્યા હતા દાદા ફળ સાથેના. હવે આપણે તો ઉત્સવ ડેકોરેશન અમેરિકા કરવું હોય તો હવે ઉપરના ભાગમાં ચંદની ખેંચાવી હતી, અંદરના ભાગમાં બિલોરી ઝાડ લટકાવ્યા હતા, તેના ગ્લાસમાં પંચરંગી રંગ પૂર્યા હતા. બધા હરિભક્તો ઘણા ઉત્સાહી હતા. બરફી તો તેઓ સુરતથી લાવ્યા હતા, બીજી બધી રસોઈ તેમણે અહીંયા કરાવી હતી. સુરતની બરફી આવી હતી દાદા. આપણા ઉત્સવમાં ઘણીવાર ખાંભડાના પેંડા આવે છે ને, ખંભાતની સુતરફેણી દાદાને યાદ છે. સુરતી ભક્તો સુરતી બરફી લાવ્યા હતા. બધી રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ ત્યાં આવ્યા. સંતો દરબારો પાર્ષદો બધા શ્રીહરિની સાથે આવ્યા હતા. શ્રીહરિને બેસવા માટેને મંડપની વચ્ચે આસન કર્યું હતું. વિચિત્ર ઘાટનો અપાર શોભતો સોનાનો બાજોટ ત્યાં મૂક્યો હતો. શ્રીહરિએ બધી રચના દેખી તેનો ભાવ જોઈને ખૂબ રાજી થયા. સુંદર પિતાંબર પહેરીને ઉમંગથી તે બાજોટ ઉપર બિરાજમાન થયા. શ્રીહરિએ બીજું એક પિતાંબર ઓઢી લીધું. શ્રીહરિને ભક્તોના ઉપર નવલો ભાવ હતો. બુદ્ધિમાન સંતો, ધ્યાનથી સાંભળજો, બુદ્ધિમાન સંતો સમયની રીતને જાણતા હતા એટલે બધા તે મંડપની બહારના ભાગમાં બેઠા. કારણ કે સમગ્ર હરિભક્તો શ્રીહરિના દર્શન કરતા હતા. શાસ્ત્રની નાની વાતમાં બહુ મોટો વિવેક રહ્યો હોય છે. ઘણીક વાર ઠાકોરજીના દર્શન આપણે કરતા હોઈએ પણ આપણી પાછળ કેટલા ભક્તો ઊભા હોય એ આપણે ભૂલી જઈએ છીએ. પરિણામ શું આવે? 2-4-5 ભક્તોની
અણસમજણને લીધે પાછળ ઊભેલા સેંકડો ભક્તોને દર્શન નથી થતા. નાની નાની વિવેકની વાતો છે. બેસવામાં વિવેક જોઈએ, ચાલવામાં વિવેક જોઈએ. ગમે ત્યાં બેસવું, ગમે તેમ બેસવું એ ડાયા માણસ સજ્જન માણસનું કામ નથી. કેવી સરસ વાત જુઓ, બુદ્ધિમાન સંતો સમયની રીતને જાણતા હતા. કયો સમય છે? ઉત્સવનો સમય છે. શ્રીહરિ જમવા બેઠા છે, કેટલા બધા ભક્તોની ભીડ થઈ છે. હવે અમે જો મંડપની ચારે બાજુ મહારાજની નજીક બેસી જઈએ તો પરિણામ શું આવે? પાછળ દૂર ઊભેલા સંતો ભક્તો એને કોઈને દર્શનનો લાભ મળે નહીં. માટે હંમેશા આપણે આપણો જ વિચાર કરીએ છીએ. આના જેવી આપણી સ્વાર્થી વૃત્તિ કોઈ નથી. આપણે આપણી સાથે રહેલા, આપણી આસપાસ રહેલા એવા લોકોનો પણ વિચાર કરતા શીખવું જોઈએ. ત્રણ પ્રકારના માણસોના લક્ષણ આપણા શાસ્ત્રોમાં લખ્યા. એક એવા છે, બીજાને દુઃખ આપી પોતે સુખ મેળવે છે, જે દુષ્ટ છે. ત્યાર પછી મધ્યમ પ્રકારના, એના કરતા શ્રેષ્ઠ એવા લોકો છે જે પોતાના સુખનો અને બીજાના સુખનો વિચાર કરે છે. આ મધ્યમ પ્રકારના સજ્જન માણસો છે. અને મહાપુરુષો એવા છે, પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે. આ ભગવાન જેવા સંતના લક્ષણ છે. સાગર જેવા દિલડા જેના કે દીનવ કરમાય જે એ જેરના ઘૂંટડા જીરવી જાણે બીજાને અમૃત પાય. સાચા સાધો એમ ઓળખાય જે. મહાપુરુષનું જીવન એવું હોય, પોતે દુઃખ વેઠીને પણ સુખ મેળવે. આ ગઈ એકાદશીએ સાંજે ફ્રૂટનો પ્રસાદ હતો, બધા ભક્તોને ફ્રૂટ વેચ્યું. ભક્તો વધારે હતા, ફ્રૂટનો પ્રસાદ ઓછો હતો. નાના મોક્ષ ભગત બધાને વેચતા હતા, એટલે નાનો બાળક તો નિર્દોષ હોય ને દાદા, એ કેવા એવા સ્વામી સ્વામી પ્રસાદ ખૂટ્યો, પ્રસાદ ખૂટ્યો. તમે હતા ને દાદા, બધા તમે હતા ને આશીર્વાદ. ત્યાં તો બેથી ત્રણ ભક્તો બેઠેલા હતા, મેં ના પાડી તો પણ એમણે પોતાનો બધો પ્રસાદ આપી દીધો કે બીજા ભક્તોને આપો. જીવનમાં આવી વિચારધારાવાળા સંતો, આવી વિચારધારાવાળા ભક્તો, ત્યાગ અને બલિદાનથી જે કાર્ય થાય છે ને દાદા, કે આ દુનિયામાં કોઈ તાકાતથી નથી થતું. સુર નર મુનિ સબ કે હરી તે સ્વાર્થ લાગહી કરહી સબ પ્રીતે. તુલસીદાસજી મહારાજે લખ્યું, સુર એટલે દેવતાઓ, મુનિ એટલે કળિયુગના સાધુઓ, નર એટલે કળિયુગના માણસો, દાનવો એટલે પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક, ત્રણેયની કળિયુગમાં રીત બદલાશે. સ્નેહનો પાયો સ્વાર્થ હશે. સ્વાર્થ લાગહી, સ્વાર્થ વિના પ્રીતિ ન કરે. અને સ્વાર્થના પાયા ઉપર ઉભેલી પ્રીતિ એ લાંબી ચાલતી નથી. હરિભાઈ કોઠારી એમણે ખૂબ સરસ એક પ્રવચન આપ્યું છે. એક વંદનીય વિભૂતિ પુરુષ હરિભાઈ કોઠારી, એણે બહુ સરસ વાત કરી. અપેક્ષાના પાયા ઉપર ઉભેલા સંબંધો ક્યારેય લાંબા ટકતા નથી. ટુ ગેટ ઇઝ સેલ્ફિશ, ટુ ગીવ ઇઝ લવ. એક સિક્કાની બે બાજુ હોય છે, એક સિક્કાની બે બાજુ હોય છે. દરેક સિક્કાની, આ પેપર છે, આ બેક સાઈડ છે, અવળી સાઈડ છે, આ સવળી સાઈડ છે, એમ સામેવાળા વ્યક્તિથી મેળવવું આ સ્વાર્થ છે. મારી જાતને ઘસીને સામેવાળાને કંઈક આપવું આ સાચો પ્રેમ છે. સંતોની આ વિવેક બુદ્ધિએ કેટલી સરસ
હરિભક્તો દર્શન કરનારા હતા એ બધા ભક્તોને સુખેથી દર્શન થાય એટલા માટે સંતો એ ચંદની એ મંડપ એના મધ્ય ભાગમાં શ્રીહરિ બિરાજમાન હતા. પ્રભુના દર્શન બધાને થાય એટલે સંતો બહારના ભાગે દૂર બેઠા હતા, ભક્તો દર્શન કરતા હતા. તેથી બધા હરિભક્તો બરફીના થાળ ભરી ભરીને આવ્યા હતા. સોનાનો ચાંદીનો વરખ બરફીના ઉપર લગાવ્યો હતો. હવે આ વરખ શબ્દ આવે ને એટલે વિચારવાનું શરૂ થાય. દાદા, જૂના સમયમાં વરખ બનાવવાની રીત જુદી હતી. આજે જે મીઠાઈઓની અંદર સોનાનો એટલે ગોલ્ડન અને સિલ્વર વરખ વપરાય છે ને, એને બનાવવાની રીત એટલી બધી વિકૃત છે. માફ કરજો, ઇન્ડિયામાં આજે નોર્મલ ડેરીનું ઘી કેટલું મોંઘું મળે છે? એક કિલો ઘીના ભાવ શું હોય છે દાદા? લો, 500 રૂપિયા. એક કિલો ઘીના ભાવ 500 રૂપિયા. જે દેશી ગાયનું ઘી મળે છે એ 1000 રૂપિયા, 2000 રૂપિયા. હમણાં અમદાવાદમાં બંસી ગૌશાળા છે, ગુજરાતની સારામાં સારી ગૌશાળા. ગીર ગાયો માટે આ ગૌશાળા બહુ નામાંકિત છે. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર ત્યાં ગયા છે. ત્યાં ગાયનું શુદ્ધ ઘી 5000 રૂપિયા કિલો સુધી વેચાય છે. કેટલું દાદા? અને ભારતના સ્ટોરોમાં સારામાં સારી મીઠાઈ 30 રૂપિયાની કિલો વેચાય છે, 40 રૂપિયાની કિલો વેચાય છે. હવે કિલો મીઠાઈમાં 40 રૂપિયાની અંદર વેચતા હોય એમાં ઘી કેટલું કયું નાખ્યું હશે દાદા? એમાં પાછો સોના ચાંદીનો વરખ હોય એ કેવો હશે વરખ? આજે બજારમાં વેચાતા વિકૃત ખોરાકોથી બહુ બચવાનો સમય આવી ગયો છે. કેવા કેવા વિચિત્ર રોગ વારંવાર સાંભળીએ છીએ. તમે અક્ષરધામની ચિંતા કરો તો બહુ આગળની વાત છે. આ લોકની તમને ચિંતા હોય, તમારા શરીરની તમને ચિંતા હોય, ઝુંબેશ ઉપાડો બહારનું ખાવું નહીં અને બીજા ખાતા હોય એને પણ સમજાવવા. અત્યારે સમય એવો આવી ગયો છે, આ દેશમાં તો કંઈક પ્રામાણિકતા છે, કંઈક ઓનેસ્ટી છે. હજી ઇન્ડિયાની અંદર જે બજારો, એમાં જે દુકાનમાં, એમાં જે લારીમાં વેચાય છે, પાણીપુરી હોય, ભેળપુરી હોય, પાણીપુરીની કથા તમે જાણો છો, શું શું એમાં નીકળે છે. માટે ક્યારેય પણ બજારની વસ્તુ, બહારની વસ્તુ ખાવાલાયક છે નહીં. મહારાજના સમયમાં સોના ચાંદીનો વરખ વપરાતો. હમણાં થોડા વર્ષો પહેલાં આપણા સંતો પણ વાપરતા, પણ હમણાં આપણે બહુ વિકૃતિઓ જોઈ ચારે બાજુ, અને આપણે ઊંડાણથી તપાસ પણ કરી, ખરેખર આપણને લાગ્યું કે હવે આ કળિયુગની અંદર આ વિકૃતિના વાતાવરણમાં આ વસ્તુ વાપરવા જેવી નથી. માટે મહેરબાની કરી તમે તમારા ઘર વગેરેની અંદર આ વસ્તુ વાપરશો નહીં. નંબર 2, ફૂડ કલર. જે ફૂડ કલર આવે છે એમાં પણ અમુક પ્રકારના ફૂડ કલર એવા છે જે આપણે ખાઈ શકતા નથી. સોનાનો અને ચાંદીનો વરખ બરફીના ઉપર લગાવ્યો હતો. મુકુંદાન વર્ણી તે બરફી લાવી લાવીને શ્રીહરિ આગળ ધરાવતા હતા. બીજા વિચિત્ર પ્રકારના કેટલીક જાતના મેવા હતા, તેના ઉપર તેના પણ થાળ ભર્યા હતા. બધાની ઉપર વરખના પાન લગાવ્યા હતા. સાકરથી કરેલા જે પકવાન હતા તે બધા લાવ્યા, અને જ્યારે શ્રીહરિ જમવા લાગ્યા ત્યારે વર્ણી બીજી બધી રસોઈ લાવ્યા. જાત જાતના ભજીયા અને વિવિધ પ્રકારના વડા કર્યા હતા. અપહાર શાકભાજીને જુદી જુદી જાતના રાયતા કર્યા હતા. વટાણા, ચણા અને વાલ સરસ કર્યા હતા, તેમજ તુવેરના લીલવા દાણા પણ સુંદર કર્યા હતા. કેરી, દ્રાક્ષ અને ખારેકના વિવિધ પ્રકારના અથાણા કર્યા હતા. ઘીમાં તળેલા પાપડ લાવ્યા હતા, તેને શ્રીહરિ જમતા હતા. મલિયાગર ચંદનનો બનાવેલો પંખો જયાનંદ વર્ણીએ પોતાના હાથમાં લીધો હતો. તેનાથી શ્રીહરિને જેમ ગમે તેવી રીતે ધીરે ધીરે પવન નાખતા હતા. શ્રીહરિ જ્યારે પીવાનું પાણી માગતા ત્યારે તરત જ તે વર્ણી આપતા હતા. વર્ણી ચાંદીના અબખોરામાં પીવાનું જળ ભરી રાખતા હતા. જળગરણાથી જળના પાત્રને ઢાંકી રાખતા, ક્યારેય તે ભૂલી જતા નહીં, અને કોઈ ભૂલથી પણ ઉઘાડા પાત્રમાં જળ લાવ્યા હોય તો શ્રીહરિ તે જળને પીતા નહીં. કેટલી નાની બાબતો છે,
રખેને કોઈથી પાણી ઉઘાડું રહ્યું હોય તો મહારાજે પાણી સ્વીકારતા નહીં. અમે નાના હતા ત્યારે જોયેલું કે પાણીને કોઈ દિવસ ખુલ્લું રાખવામાં ન આવતું. અમે નાના હતા ત્યારે બહુ જોયેલું. સાધુ થયા પછી મંદિરોમાં ઠાકોરજીનો થાળ ઢાંકીને લઈ જતા, તમે પણ દર્શન કર્યા છે દાદા, ખબર છે ને? ઠાકોરજીના થાળને ઢાંકવા માટે સ્પેશિયલ પ્રકારના રૂમાલ રાખવામાં આવતા. અમે દર્શન કરેલા, થાળ આવે ત્યારે પણ ઢાંકીને રાખે, ખુલ્લો રાખવામાં જ ન આવતો. ઇન્ડિયામાં શું માખી વગેરે ઘણું બધું હતું, એટલે આ દેશમાં તો હવે ઘણી સગવડ છે. તેમ છતાં શાસ્ત્રમાં લખ્યું કે આપણે આ દેશમાં માખી વગેરેનો ત્રાસ નથી, પણ તેમ છતાં જે અન્ન છે, જળ છે, એને બને ત્યાં સુધી પવિત્ર રીતે રહે એ રીતે આપણે વ્યવસ્થા રાખવી જ જોઈએ. પાણી ગાળ્યા વગરનું ન વાપરીએ, પાણી કોઈપણ જગ્યાએ પડ્યું હોય એને ખુલ્લું ન રાખીએ, કારણ કે એમાં નાની મોટી કંઈક જીવાત જો પડી ગઈ હોય તો ઘણીક વાર દેખવામાં પણ આવે નહીં. આવી રીતે ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને આવી નાની નાની બાબતમાં શીખવાડતા, ધ્યાન રખાવતા, અને જો ગરણાથી ઢાંકેલું જળ લાવ્યા હોય તો શ્રીહરિ તે જળને સ્વીકારતા અને જળપાન કરતા. હરિભક્તોનો અતિ ભક્તિયુક્ત ભાવ જોઈને શ્રીહરિ પ્રસન્ન મનથી જમ્યા. શ્રીહરિ જેવત પ્રસન્ન મન હોય, હરિજન કો ભાવ અતિ જોઈ. શ્રીહરિ જેવત પ્રસન્ન મન હોઈ, હરિજન કો ભાવ અતિ જોઈ. ભોજન કે હરિ ભૂખે નાહી, ભાવ કે ભૂખે સોહી રહાહી. ભાવ કે ભૂખે હી રહાહી. હરિભક્તોનો અતિ ભક્તિયુક્ત ભાવ જોઈને શ્રીહરિ પ્રસન્ન મનથી જમ્યા. સુરતના ભક્તોનો પ્રેમ આજે પણ વખણાય છે દાદા, આજે પણ એવો ને એવો પ્રેમ છે. સુરતના ભક્તોની સેવા, સુરતના ભક્તોનું સમર્પણ 200 વર્ષથી ભાલચંદ્ર શેઠથી આ પ્રસંગ ચાલે છે. શ્રીહરિ ભોજનના ભૂખ્યા નથી, પરંતુ ભાવનાના ભૂખ્યા છે. મહારાજ પ્રસન્ન થઈને જમે છે, અતિ રાજી છે. ભગવાનનો રાજીપો ભોજન માટેનો રાજીપો નથી, એ ભોજન લાવનારા ભક્તોનો જે ભાવ હતો ને એના માટેનો રાજીપો છે. એક સરસ મજાની વાત આવે છે દાદા, સાંભળો. જાકો જીતનો ભાવ રહાહી, શ્રીહરિ સો વખાણત તાહે. જેનો જેવો ભાવ હોય તે પ્રમાણે શ્રીહરિ તેના વખાણ કરતા. ગમે તેવું સોનાની ભારોભાર કિંમતી ભોજન હોય તો પણ શ્રીહરિ તેને વખાણતા નહીં. ભલે સામે વ્યક્તિને દુઃખ લાગે કે સુખ લાગે, ભાવ વિનાના ભોજનને તો શ્રીહરિ દવાની જેમ ખાતા. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ભક્તિ પ્રિયો હિ માધવ. પૂજ્યપાદ ગુરુજીએ અનેક વાર આ વાત કરી છે, ભગવાનને આપણો પ્રેમ ગમે છે પદાર્થ નહીં, ભગવાનને આપણો ભાવ ગમે છે આપણા ભોગ નહીં. દુઃખની વાત એ છે, ભોગની સજાવટમાં, ભોગની દોડધામમાં દાદા ભાવ નામનું તત્વ શૂન્ય થતું જાય છે. પૂજ્યપાદ ગુરુજી અતિ સરસ વાત કરે છે, અનેક વાર આપણે સાંભળી છે. જીવબા લાડુબાને મહારાજે ઠપકો આપ્યો કે તમે રસોઈ તો સારી બનાવો છો, પણ જેતલપુરના ગંગાબા જેવી નહીં. અને બંને બહેનોને એમ થયું કે મહારાજને ગંગાબા કેવી રસોઈ જમાડતા હશે, કુતૂહલ થયું. ગાડુ મોકલી જેતલપુરથી ગંગાબાને સ્પેશિયલ બોલાવ્યા કે બા, મહારાજ યાદ કરે છે, તમે રસોઈ બનાવો, અમારે શીખવી છે રસોઈ તમારી પાસે. અને ગંગાબાનું વૃદ્ધ શરીર, હાથમાં ધ્રુજારી હોય, મહારાજે મારા હાથનો રોટલો ખાવા માટે મને અહીં બોલાવી, ભાવાવેશમાં આવી ગયા.
લોટ બાંધતા બાંધતા પાણી નાખે, હાથમાં ધ્રુજારીથી પાણી વધારે પડી ગયું, મીઠું નાખવા જાય મીઠું વધારે પડી ગયું, લોટ બાંધતા જાય, રડતા જાય, આંખોમાંથી આંસુ ટપકતું હોય અને એ આંસુડા પાછા લોટમાં પડે, જીવબા લાડુબા બંને હસે કે મહારાજે આ શું કહ્યું, આવા રોટલા મહારાજને ભાવશે. એ લોટ ઢીલો થયો હોય, મોટા મોટા રોટલા બનાવે ને તાવડી ઉપર નાખે, તાવડી બરાબર તપી ગઈ હોય, જોયું ન હોય અને મોટો ભમરો પડે રોટલામાં, મોટો ભમરો પડે અને શ્રીજી મહારાજ રોટલા જ્યારે જમવા બેસે, બંને બહેનોના મનમાં એમ હોય કે મહારાજ આજે શું બોલશે, જીવુબા એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ, લાડુબા એટલે રાધિકાનું સ્વરૂપ, આટલા મહાન પ્રેમી મુક્તો છે એમને પણ મહારાજે શીખવાડ્યું. શું? તમે રસોઈ કરો એમાં રસોઈની પ્રધાનતા નહીં, ભાવની પ્રધાનતા જોશે. આજે શું થઈ ગયું દાદા? યા, આપણા લોયાધામ પરિવારના સ્ત્રી ભક્તોને ખરેખર ધન્યવાદ આપવા પડે. પૂજ્યપાદ ગુરુજીની આંખમાં અહીંયા આપણે અન્નકૂટ ઉત્સવ કર્યો હતો, આ સ્ટેજ ઉપર પૂજ્યપાદ ગુરુજી બેઠા હતા, ભક્તોએ અન્નકૂટ બનાવ્યો હતો એ જોઈ ગુરુજીની આંખમાં આંસુ આવી ગયા હતા. આપણે દર્શન કર્યા હતા, ભક્તોનો સાચો પ્રેમ ભાવ કેવો હોય, ઠાકોરજી મહારાજ સાથે ગુરુજીની પધરામણી થાય, ઘરે ઘરે મોટા અન્નકૂટ હોય, કોઈના ઘરે 25 વાનગી, કોઈના ઘરે 50 વાનગી, અરે કોઈક ભક્તોના ઘરે 100 જેટલી વાનગી બનાવી છે, એવા આ લોયાધામ પરિવારના કેટલા ભક્તો છે. ભગવાનને ભોગ નહીં ભાવ ગમે છે. તમે જ્યારે ભાવથી, તમે જ્યારે પવિત્રપણે પ્રેમથી હાથે કરીને રસોઈ બનાવીને મહારાજને જમાડો છો ને, ત્યારે મહારાજ એટલા રાજી થાય. આપણે થોડું સમજીએ. ગોપાળાનંદ સ્વામીએ વાતમાં એમ કહ્યું, સ્વામી એમ કહે, કેટલાક હરિભક્તો ઘણું બધું કરે તેમ છતાં મહારાજ રાજી નથી થતા, અને કોઈક હરિભક્તો તો થોડું કરે તો પણ મહારાજ ઘણું રાજી થાય છે. સમજ્યા તમે? કેટલાક ઘણું કરે તોય રાજી ન થતા, અને કેટલાક થોડું કરે તો પણ ઘણું રાજી થાય. જેમ કે દુર્યોધન, એણે 56 પ્રકારના ભોગ તૈયાર રાખેલા કે આજે કૃષ્ણ ભગવાનને હું ભોગ જમાડું. 56 પ્રકારના ભોગ હતા, તેમ છતાં ભગવાન એના ભોગ ન જમ્યા. અને દુર્યોધનને આપણે વિદુરજીને ઘરે ભાજી હતી, એના ઘરે જઈને પ્રભુ ભાજી જમ્યા. આવી તો કંઈક કથા આપણા શાસ્ત્રોમાં છે. શ્રીજી મહારાજ જેતલપુરમાં રંગમહોલમાં બિરાજમાન છે, દેશ દેશાંતરના ભક્તો મેવા મીઠાઈ મોટા મોટા થાળ ભરીને લાવે છે. આમાં એવું ને, ભલે સામેની વ્યક્તિને દુઃખ લાગે કે સુખ લાગે, મહારાજ બહુ વિચાર ન કરતા, ભાવ વિનાના ભોજનને તો શ્રીહરિ દવાની જેમ ખાતા. લાવ્યા હોય એટલે સ્વીકારવું તો પડે, પણ એક ટુકડો, નાનો એવો ટુકડો સ્વીકારે, થોડું એવું ભગવાન અંગીકાર કરતા. શ્રીજી મહારાજ જેતલપુરમાં બિરાજમાન છે, આટલા બધા થાળ આવે છે, થોડો મહારાજ થાળ સ્વીકારે, બાજુમાં મૂકી દે, કોઈ સંતો ભક્તો બેઠા હોય એને પ્રસાદ આપી દે, એમાં જીવણા ભક્ત. હવે આ એવા ગરીબ હરિભગત જેના ઘરમાં કોઈ સારું વાસણ નહીં, સારું અન્ન નહીં, પતિ ને પત્ની મજૂરી કરવા જાય અને મજૂરીમાંથી જે કંઈ દાણા મળે એને ધોઈ સાફ કરી રોટલો બનાવે, ભાજી રોટલોને ભાજી કપડામાં બાંધીને લાવે, અને મહારાજના દર્શન કરવા આવે, જીવણ ભક્ત ઊભા છે દૂર. આ દ્રશ્ય જોઈને જીવણ ભક્તના મનમાં ક્ષોભ થયો દાદા. એણે મહારાજની નજીક આવીને વાત જ ન કરી. એને થયું આ મેવા મીઠાઈ આટલી બધી વસ્તુ આવે, એને જે ન સ્વીકારે એ મારો રોટલો ખાશે? આટલો બધો મનમાં ક્ષોભ થયો. કોઈ ઉર્દુના લેખકે એટલી સરસ વાત લખી છે, જીસ દિયે મેં તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ, જીસ દિયે મેં તેલ હો ખેરાત કા, ખેરાત
ધર્માદો ભગવાનનું, ભગવાનનું તેલ પણ જો આપણાથી ભૂલમાં વપરાઈ જાય ને, ધર્માદાનું અન્ન ભૂલથી પણ થોડું આવી જાય ને, દાદાએ મારી નાખે એવું છે. હા, ધર્માદાનું અન્ન પચાવવું ને એ અઘરું છે. ઘણા લોકો તો ધર્માદાનું અન્ન શું મંદિરનું બધું જ ખાઈ જાય. જિસ દિયે મેં તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ, જિસ જગહ સે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીએ. જે માણસને માણસ નાનો દેખાય ને, જે માણસને માણસ નાનો લાગે ને, ત્યારે સમજો હવે પૃથ્વીમાં વિનાશ નજીક છે. આ દેશમાં ભલે કોઈ સુખી કોઈ ઓછા સુખી આવા ભેદ છે, કોઈ BMW માં કોઈ કેમરી ગાડીમાં ફરે આવા ભેદ છે, કોઈ મિલિયન્સ ઓફ ડોલરના ઘરમાં તો કોઈ નાના એવા એપાર્ટમેન્ટમાં રહે છે, આવા ભેદ છે. પણ માણસ માણસને હેટ્રેડ કરે, માણસ માણસને તરછોડે, માણસ માણસને નફરત કરે, આવા ભેદ આ દેશમાં ખરા ક્યાંય તમે જોયા ક્યાંય? હ્યુમન રાઇટ્સના પહેલા જ કાયદાની અંદર વિધાન કરવામાં આવ્યું, પૃથ્વી ઉપર જન્મેલા તમામ માણસને જીવન જીવવાનો પૂર્ણ અધિકાર આપ્યો છે ભગવાને. અને આપણા દેશની અંદર ઘણી ઘટના મેં જોઈ છે, સારા હરિભક્તોના ઘરે ઘટના જોઈ છે, ઘરના માણસોને અરે ઘરના નોકરોને એટલી હદ સુધી શોષણ કરવામાં આવતું હોય આપણને દુઃખ થાય. આને ભગત કેવો કે ન કેવો? આપણા ચાંદલાથી ભગવાન રાજી નથી થવાના, આપણી કંઠીથી ભગવાન રાજી નથી થવાના. આપણા જીવનમાં ભાવ જરૂરી છે. શું જરૂરી છે દાદા? ભાવ. જીવન જીવવા માટેનું સૌથી મોટું પરિબળ ભાવ છે. કોઈ બહુ સરસ કોઈ ભાવશે જીવો, નફરત છે નહીં. ભગવાનમાં ભાવ રાખીએ, સંતોમાં ભાવ રાખીએ, ભક્તોમાં ભાવ રાખીએ. આજે માણસનું જીવન ભાવ શૂન્ય થતું જાય છે. પૈસાની એટલી બધી બોલ બાલા વધી રહી છે, મટીરિયાલિઝમ એટલો બધો આગળ વધી રહ્યો છે, ન્યુટ્રોનને હાઇડ્રોજન બોમ્બ શોધાયા, માણસ કરતા મકાનોની કિંમત હવે વધી રહી છે, ભૌતિક દુનિયા એટલી બધી હાવી થઈ રહી છે. દાદા, માણસ ગાડી ચલાવે ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગાડી જ્યારે માણસને ચલાવવા લાગે ને ત્યારે પ્રોબ્લેમ મોટા થાય છે. તમે સમજી શકો છો, ટેકનોલોજી ઇઝ અ ગુડ સર્વન્ટ. આ બધા તમારા નોકર થઈને હોય ને, ટેકનોલોજી ફોન વગેરે તમારા કંટ્રોલમાં હોય ને, ડિવાઇસીસ આર ગુડ સર્વન્ટ બટ બેડ માસ્ટર. પણ આ બધા જો આપણા માસ્ટર બની જાય ને ત્યારે સમજો હવે વિનાશ નજીક છે. અત્યારની ટેકનોલોજી, અત્યારના સાધનો, અત્યારનો ભૌતિકવાદ માણસના જીવન ઉપર હાવી બની ગયો છે. માણસ હવે મશીનની જેમ ઓપરેટ થઈ રહ્યો છે. એક સમયનો માણસ કોમ્પ્યુટર ચલાવતો હતો, હવેનું કોમ્પ્યુટર માણસને ચલાવી રહ્યું છે. તમે જાણો જ છો ને ઘટનાઓ. માટે આપણે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણે પૂજા વગેરે સાધનોમાં ભાવને પ્રધાન રાખીએ. જે કરીએ તે કેવી રીતે કરીએ દાદા? ભાવથી કરીએ. જે કરીએ તે ભાવથી કરીએ, ભલે થોડું કરીએ. ગોપાળાનંદ સ્વામીએ કેટલી સરસ વાત લખી, કોઈક ભક્ત તો થોડું કરે છે છતાં ભગવાન ઘણું રાજી થાય છે. કેટલું કરીએ છીએ એના કરતાં કેવું કરીએ છીએ વધારે મહત્વનું છે. આ જીવન ભક્ત ખાલી રોટલો, એ પણ સૂકો રોટલો છે, ચોપડેલો નહીં, સૂકો રોટલો અને ભાજી લઈને આવે છે, મનમાં ક્ષોભ અનુભવે છે. બંને પતિ ને પત્નીના હૃદયમાં ભાવ એટલો બધો હતો, આપણે આ થાળ મહારાજને અર્પણ કરીશું, મહારાજને જમાડીશું. બંને વ્યક્તિએ આખો દિવસ મજૂરી કરી છે અને એમાંથી જે મળ્યું એમાંથી આ રોટલો બનાવ્યો છે, એમાં એનો પરસેવો, એમાં એનો પ્રાણ પુરાયો છે. ભગવાન શ્રીહરિએ જોયું, અંતર્યામી છે, જાણી ગયા, સામે ચાલીને બોલાવ્યા, ના પાડી છતાં રોટલો લઈ લીધો, પોતાના
જમણા સાથળ ઉપર મહારાજે એક રોટલો મૂક્યો, ડાબા હાથમાં બીજો રોટલો રાખ્યો. ડાબા હાથના રોટલાનું બટકું તોડી જમણા હાથના જમણા સાથળના ઉપર મૂકેલો રોટલો એમાંથી ભાજી લેતા જાય. પ્રાતઃ સૂર્ય મયુખ સેવિત મુખમ શ્રી ચંદ્ર સાલોપરી ધૃત્વા રોટક મેક પાણી તલકે ભંગત્વાન્ય હસ્તે નતમ. કેવું સરસ સંતોએ વર્ણન લખ્યું. ધૃત્વા રોટક મેક પાણી તલકે ભંગત્વાન્ય હસ્તે નતમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામીનમ. કેટલું સરસ નંદ સંતોએ વર્ણન કર્યું. મહારાજ રોટલો તોડતા જાય, રોટલો જમતા જાય, જીવન ભગતની આંખમાંથી આંસુ દડદડ પડતા જાય. સંતો ભક્તો સભામાં બેઠા તાજ્જુબ બની ગયા. સુરાખાચાર્ય બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી પ્રસાદી લેવા જેવી છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ આટલો બધો રોટલો તમે એકલા જમો છો, અમને થોડી પ્રસાદી આપો. બ્રહ્માનંદ સ્વામી ઉપર મહારાજ રાજી થયા. બે રોટલા હતા મોટા મોટા, મહારાજ ઘણો ખરો જમી ગયા હતા. એક રોટલો જે સાથળ પર હતો એ બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી. સુરાખાચાર્ય કહે, સ્વામી પ્રેરણા મેં કરી છે, આઈ એમ ઇન્સ્પાયરર, એટલે મને પ્રસાદ મળવો જોઈએ, અડધો ભાગ મારો છે. સ્વામી કે, ભાગ એનો, રોટલો મહારાજે મને આપ્યો, ભાગ તમારો. હવે સ્વામી પણ રમૂજી હતા. સ્વામી રોટલો જમવા જાય ત્યાં તો સુરાખાચરે ખેંચ્યો. સુરાખાચરને બ્રહ્માનંદ સ્વામી ખેંચતાણ કરે એમાં મોટો જબરજસ્ત આકાશમાંથી ગરુડ આવ્યો અને રોટલો ચાંચમાં પકડીને ક્યાં ઉડી ગયો કોઈને ખબર પણ ન પડી. શ્રીજી મહારાજ ખડખડાટ હસવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર બે જોયા કરે, મહારાજ આ શું લીલા કરી ખબર ન પડી. મહારાજ કે, બે બાંધે ને ત્યારે ત્રીજો ફાવે. ઝઘડવું નહીં, પ્રસાદ માટે પણ ઝઘડવું. સારું સારું મહારાજ, સમજાઈ ગયું. તમે શું કહેવા માગો છો? પ્રસાદ માટે પણ ઝઘડો કરવો, પ્રસાદીની વસ્તુ માટે પણ તકરાર કરવી. જ્યાં તકરાર છે ત્યાં ત્રીજો ફાવવાનો. આ સીધું સટ ગણિત છે. આપણે બહુ સરસ અંગ્રેજીની વાર્તા ગુજરાતીની પુસ્તકોમાં, અમેરિકાના પુસ્તકોમાં બહુ પ્રસિદ્ધ નાની આ વાર્તા મને એટલી બધી ગમે. બહુ સિમ્પલ વાત છે પણ સમજવા જેવી છે. એક નાની નદી, નદી ઉપર નાળું, નાળા ઉપર એક નાનો પેલો કહેવાય લાકડાનો સાંકડો, એકદમ પટ્ટી જેવો પુલ. અને એમાં બે બકરાઓ નીકળ્યા, એક આ બાજુથી એક આ બાજુથી. બંને બકરા હતા પણ અન્ડરસ્ટેન્ડિંગ ગોટ્સ, સમજુ બકરાઓ હતા, ડાયા બકરાઓ હતા. વચ્ચે ભેગા થયા, સાંકડી જગ્યા હતી, નીચે નદી હતી, શું કરવું? એટલે બંને બકરામાં એક બકરું બેસી ગયું. જે બકરું બેસી ગયું બીજું બકરું એના ઉપરથી જતું રહ્યું. બંને બકરા તરી ગયા. દાદા, લોકો ઝૂકવાને શું માને? મરી જઈશ પણ માથું નહીં નમાવું. બોલો, આ રાવણની ભાષા છે, આ અહંકારની ભાષા છે. રાવણે કહ્યું હતું, રામચરિત માનસમાં છે પ્રસંગ, મારું માથું કપાશે પણ મારું માથું રામને ઝૂકશે નહીં. અને આજે ઘરે ઘરે રાવણ પાક્યા છે. હું મરી જઈશ, હું તો સાચો જ છું, હું ક્યારેય સોરી નહીં બોલું, ક્યારેય સ્વીકારીશ નહીં. ઝૂકતા હે વો જિસમે જાન હોતી હે, અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હે. ઝૂકવું, જતું કરવું, સહન કરવું, આ સાચું જીવન છે. આ જીવનના પાઠ અત્યારે કોઈ ઘરમાં રહ્યા છે? રહ્યા છે? આજે પત્ની પણ પતિનું સહન કરી શકે એવી પરિસ્થિતિ દેખાય છે તમને? અમે રોજ સાંભળીએ છીએ, સાવધાન, આપણે ભગવાનના ભક્તો છીએ, ખબરદાર, આપણા ઘરની અંદર જો આવી રીત ચાલશે ને તો આ રીત ભક્તને, ભગવાનના બાપને પણ દુઃખ આવ્યું છે, ભગવાનના દીકરાઓને પણ આવ્યું છે, ભગવાનની પત્ની તો કોને છોડશે ભગવાન? એ જ નદી, એ જ નાળું, એના ઉપરનો એ જ પુલ, એ જ બ્રિજ. એક દિવસ ઉપર બે કૂતરા આવ્યા અને વચ્ચે વચ્ચે ભેગા થઈ ગયા, ભસવા લાગ્યા. પેલું કે, હું ન પૂછું, હું ન બેસું ઝૂકું. બીજો કે, હું ન ઝૂકું. ઝૂક્યા તો નહીં. પેલો કે, હું પાછો ન વળું. પેલો કે, હું પાછો ન વળું. તો શું થાય દાદા? બે ઝઘડ્યા તો બે નીચે પડ્યા અને બે મર્યા. આપણા ઝૂકવાથી કદાચ સામેવાળાનું ભલું થતું હોય ને તો ઝૂકતા શીખી જઈએ. આ સાચું જીવન છે. આને ભાવ કહેવાય. શું કહેવાય દાદા? જ્યાં ભાવ હોય ને ત્યાં માણસ ઝૂકી શકે, ત્યાં માણસ જતું કરી શકે, ત્યાં માણસ થોડું સહન કરી શકે. અને ભાવ ન હોય ને ત્યાં માણસ સહન પણ ન કરી શકે, જતું પણ ન કરી શકે અને ઝૂકી પણ ન શકે.
કદાચ હમણાં એક વિડીયો ક્લિપ બહુ વાયરલ થઈ છે, તમે જોઈ હશે. દાદા, એવા દીકરાઓ છે મા બાપને કેવી રીતે મારી નાખે છે, મા બાપને કેવી રીતે ગોંધી રાખે છે, મા બાપની કેવી દુર્દશાઓ કરે છે. અમે વડોદરામાં હતા, માંજલપુરમાં સભા કરી નીકળ્યા, એટલી બધી માણસોની ભીડ હતી, થોડું કુતૂહલ હતું શેની ભીડ છે ખબર ન પડી. બીજે દિવસે સવારે એક હરિભક્તે વાત કરી, જે મારી સાથે હતા, કે સ્વામી કાલે તમે પૂછતા હતા ને આ રાત્રે ભીડ શેની છે. સત્ય ઘટના, વડોદરામાં માંજલપુરમાં હમણાં થોડા વર્ષો પહેલાંની, કે સ્વામી તમે પૂછતા હતા ને શું થયું. દીકરા એ કોઈ સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, મા બાપે ના પાડી, એ દીકરો અને એ દીકરી બંને ભેગા થઈ રાત્રે દીકરાના માતા પિતાને મારી નાખ્યા, મારીને રસોડાની અંદર પૂરી દીધા, પૂરીને એની ઉપર દરરોજ એવા પેક કરી દીધા. એક મહિનો સુધી આ બંનેની લાશ ઘરની અંદર પડી છે, નાનું એવું ઘર, બરાબર નાનું એવું ઘર. દાદા, આસપાસના માણસોને કુતૂહલ થાય, ફલાણાભાઈ દેખાતા કેમ નથી, છોકરાને પૂછે છોકરા કે બહાર ગયા છે, આ લોકોને આશ્ચર્ય તો થાય ને થોડું ઘણું, એમાં દુર્ગંધ ચાલુ થઈ. આ નરાધમ માણસો કેવા ઘરની અંદર રહે છે, મરેલા મા બાપના મરદા પડ્યા છે, કેટલો સમય થઈ ગયો છે, દુર્ગંધ આવી, લોકોએ પોલીસ કમ્પ્લેન કરી, પોલીસ દિવસે આવી, ઘર તોડ્યું અને ઘરની અંદરથી માતાને પિતાની મરેલી લાશ નીકળી, એની ઘરની અંદર દીકરો આવી રીતે રહે છે ને લાશ નીકળે, વિચારો તો કરો દાદા. આમાં ક્યાં ભાવની વાત કરવી કરવાની છે? આટલો માણસ ભાવ શૂન્ય, આટલો માણસ નિષ્ઠુર, આટલો માણસ કઠોર હૃદયનો થઈ ગયો છે. તમને કદાચ જાણવું હોય ને તો રવિ કાલરા નામના એક વ્યક્તિ આવી સંસ્થા ચલાવે છે, તમે ગૂગલમાં સર્ચ કરજો, એનો કોઈ વિડીયો મળે તો જોજો. કેવી ગરીબ પરિસ્થિતિના મા બાપ, અરે સુખી પૈસાવાળા બધી જગ્યાએ, આજે માણસને ભાવ ખતમ થઈ ગયો છે. આજના માણસના હૃદયની અંદર હવે ભાવ કે પ્રેમ નામનું તત્વ જ નથી રહ્યું. અને ભગવાનને ગમે છે ભાવ, ભગવાનના સાચા સંતોને ગમે છે ભાવ. જીવન જીવવા માટેની મોટા મોટી તાકાત છે ભાવ. ભાવ કહો, પ્રેમ કહો, સ્નેહ કહો, એક જ શબ્દો છે. સ્વામી વિવેકાનંદ ફોર્સ ઓફ લવ ઉપર ઘણી વાર વાત કરતા. દાદા, આ સમજવા જેવી વાત છે, ફોર્સ ઓફ લવ શું છે? હું ઘણી વાર કહું છું ને, વિજ્ઞાન ફોર્સ ઓફ ગ્રેવિટીમાં માને છે, પેલો ફોર્સ. મહાત્મા ગાંધી ફોર્સ ઓફ ટ્રુથ, સત્યનો એક પ્રભાવ, સત્યની એક શક્તિ હોય છે. તમે જ્યારે સાચા સાચાને સાચા જ હો છો ત્યારે આખી દુનિયાએ સત્ય સામે ઝૂકવું પડતું હોય. ભગવાન સ્વામિનારાયણનો એક સિદ્ધાંત છે ફોર્સ ઓફ ઉપાસના. જ્યારે જીવના હૃદયમાં ભગવાનની નિષ્ઠા હોય છે ને, મહારાજ એમ કહે સૂર્યને ચંદ્રને પણ જે તેજ મળ્યું છે ને એ ભગવાનની ઉપાસનાએ પ્રતાપે મળ્યું છે. અરે મહારાજ ત્યાં સુધી બોલ્યા, ભગવાનની ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી. ફોર્સ ઓફ ઉપાસના પૂજ્યપાદ ગુરુદેવના જીવનમાં જોઈએ આપણે, એક મહારાજની નિષ્ઠા એવી જબરજસ્ત છે. ગુરુજીના રોમ રોમમાં હરિકૃષ્ણ મહારાજની જે ખુમારી ભરી છે ને, અમે સંતો સાક્ષી છીએ. એવા હજારો લાખો દાખલાઓ છે કે જે દાખલાની અંદર આપણને દેખાય આવે કે પૂજ્યપાદ ગુરુજીની સાથે મહારાજ ખડે પગે ઊભા છે. એવી જ એક મોટી તાકાત છે. નામ ભલે જુદા જુદા હોય, શબ્દો ભલે જુદા જુદા હોય, પણ આ મહાપુરુષોની આપેલી પ્રસાદી છે. ચોથા નંબરનો ફોર્સ, ફોર્સ ઓફ લવ કયો છે? તમે હૃદયથી જ્યારે કોઈકને પ્રેમ કરો, હૃદયથી કોઈકનું ભલું ઈચ્છો, હૃદયથી કોઈકને ચાહો, ત્યારે સામેની વ્યક્તિ એકવાર ઝૂકે ઝૂકે ને ઝૂકે. તમે ઘણા દાખલા સાંભળ્યા હશે, જોયા હશે કે સિંહ અને વાઘ જેવા ક્રૂર પ્રાણીને પણ આજે લોકો પ્રેમથી કૂતરાની જેમ પાળે છે. કોની તાકાત છે આ? પ્રેમની. સિંહ અને વાઘ જેવા ક્રૂર પ્રાણી પણ પ્રેમના પ્રતાપે કૂતરા જેવા સીધા બની જાય છે, અને કૂતરા જેવા સીધા સરળ માણસો પણ પ્રેમ વિના કેવા બની જાય છે?
સિંહ અને વાઘ જેવા બની જાય છે, ખબર છે કે નહીં? એટલા માટે પ્રેમ, આદર અને સન્માન એને આપતા શીખો, વાહતા શીખો, આ સાચું ભાવમય જીવન છે. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. આપણે આ લોકમાં પણ ભાવ નથી રાખી શકતા, પછી ભગવાનના ભાવની તો વાત ક્યાં કરવી, પોસિબલ જ નથી. પહેલા આ લોકમાં ભાવ રાખવો પડશે, જે પ્રગટ સંત, જે પ્રગટ ભક્ત છે એમાં ભાવ રાખવો પડશે. ભગવાન તો મૂર્તિમાંથી બોલતા નથી, બધું દેખાય, આપણે સેવા કરીએ છીએ, ભાવ છે, પણ જો મૂર્તિમાંથી બોલતા થાય ને દાદા, આ બધું ઝાકળ થઈને ઉડી જાય. આપણો ભાવ આંકડાના તૂર જેવો છે. માટે જે પ્રગટ છે, જે સામે છે, જે સાથે છે, એવા સંત, એવા ભક્ત, એવા મહારાજ, એવી ભગવાનની મૂર્તિ, એને વિશે પ્રગટપણાની પ્રતીતિ, એને વિશે મુક્તપણાની પ્રતીતિ, એને વિશે આ બધા અક્ષરધામના મુક્તો છે, આ મહારાજની મૂર્તિને આ મહારાજ પ્રગટ છે, આમ જ્યારે પ્રતીતિ જાગે અને ભાવ જાગે ને, ભાવમાં એટલી મોટી તાકાત છે દાદા, એટલી મોટી તાકાત છે. કેટલા દાખલાઓ છે. અમે આફ્રિકા હતા, અમે આફ્રિકાના એ નેશનલ પાર્કમાં ગયા પણ હતા, નૈરોબીમાં, જે નેશનલ પાર્કની અંદર બહુ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રાણીઓ હતા. એની અંદર ખૂનખાર એક સિંહનું મોટું પાંજરું હતું, બહુ મોટું પાંજરું, એની અંદર સિંહ, એટલો બધો ખૂનખાર. ત્યાં બોર્ડ સાઇન પણ મારેલી, એક આફ્રિકન વ્યક્તિએ પોતાના પ્રેમથી એ સિંહને એવો વશ કરેલો દાદા, એવો વશ કરેલો, આખો એનો ઇતિહાસ લખેલો. મેં કહ્યું ને, પ્રેમથી જીવન જીવનારા માટે સિંહ કે વાઘ જેવા ક્રૂર પ્રાણી પણ સરળ બની જાય છે. અને એકદમ સરળ, નિર્દોષ, હિંસક ન હોય એવા પ્રાણીઓ પણ જ્યારે પ્રેમ ન મળે ત્યારે શું કેવા બની જાય છે? ક્રૂર, ઘાતક અને હિંસક. ભગવાન તો ભગવાન છે, એ તો અંતર્યામી છે, જાણે છે, તનકી મનકી જાણનારા છે. એટલે જેનો જેવો ભાવ હોય ને એને સ્વીકારતા, ભાવ વિનાના ભોજન હોય એને પ્રભુ મર્યાદા રાખવા માટે થોડું ગ્રહણ કરે, બાકી આપી દેતા. શ્રીહરિની આવી રીત હતી. શ્રીહરિ તો ભાવનાના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. માટે આપણે જે કંઈ કરીએ, ભગવાનને થાળ ધરાવીએ, એમાં ભાવથી ધરાવીએ. મેં કહ્યું ને, કેટલો મોટો થાળ છે એના કરતાં કેવો થાળ છે. મહારાજ ભાડેરમાં આવ્યા, પાતળસિંહની પત્ની ત્યારે હાજર, પાતળસિંહ દરબાર તો બહાર હતા. અચાનક આવેલા મહારાજને જોઈ આ સ્ત્રી ભાવ વિભોર બન્યા. રસોડામાં ગયા, દૂધની દોણીની જગ્યાએ ખાટી છાસ લઈ આવ્યા. મહારાજ ખાટી છાસ અમૃતની જેમ પી ગયા. તમે વિચારો, ભગવાન પ્રેમના કેટલા ભૂખ્યા છે. પ્રેમથી આપેલી ખાટી છાસ એમને અમૃત લાગી. લાંગણો જ ગામના અમૃતબા ભીની સેવ મહારાજ માટે લઈને આવે, અને ખાંડના ડબ્બાની જગ્યાએ બાજરાનો લોટ અંધારામાં આવી ગયો તો સેવ, દૂધ અને લોટ નાખે, અને મહારાજ બધો જમી ગયા. ભગવાન ભાવનાના ભૂખ્યા, ભગવાનના સાચા સંત એ પણ ભાવનાના ભૂખ્યા છે. અરે આખી દુનિયા ભાવની ભૂખી છે. કોઈ પણ માણસ ભાવથી વશ થઈ શકે છે, પ્રેમથી વશ થઈ શકે છે. પ્રેશરથી આ દુનિયાનું કોઈ તત્વ કામ નથી કરશું. હા, થોડા દિવસ લાગે, બહુ મોટું કામ થઈ ગયું. શુક્રવારની કથામાં ગુરુજીએ ભાર સાથે વાત કરી હતી, જે સહજ થાય ને એ જ ઉત્તમ છે. ઉત્તમા સહજાવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા. એટલા માટે આપણા જીવનમાં આપણે જ્યાં રહીએ છીએ, જેની સાથે રહીએ છીએ, ત્યાં ભાવ પ્રેમ એને ઉમેરીએ. હા, ક્યારેક આપણે હિત, કોઈકના હિત માટે કડવી વાત કરવી પડે, પણ હૃદયમાં ભાવ રાખીએ. ક્યારેક કોઈકને રોકવા ટોકવા પણ પડે, પણ હૃદયમાં ભાવ રાખીને કરીએ, અભાવથી ન કરીએ. ખ્યાલ આવ્યો દાદા? શ્રીહરિ ભાવનાના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. ભાવથી મળેલા કંદ, ફૂલ, ફળ, ફૂલ જે હોય તેને અમૃત સમાન માનીને ગ્રહણ કરે છે. લો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરતમ અસનામી પ્રયતાત્મનઃ. હરિભક્તો જે કંઈ
ભોજન ફળ કંદ મૂળ લાવતા તેને શ્રીહરિ જમતા અને જે વસ્ત્ર કે ઘરેણા લાવતા તેને શરીર ઉપર ધારણ કરતા આવી રીતે 26-24 સુધીની કથા પૂરી થઈ છે. સરસ મજાની 2-3 વાતો આવે છે. આપણે વિશેષ કથા આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.